હવે જોઈએ રિફ્લેક્સિવ પ્રોનાઉન. તો રિફ્લેક્સિવ પ્રોનાઉન એટલે કે ભારવાચક સર્વનામ, ભારવાચક કે સ્વવાચક સર્વનામ. હવે આપણે અગાઉ જેમ જોયું કે બધા જે પર્સનલ પ્રોનાઉન્સ છે એનું ચોક્કસ સ્થાન છે, એમ અહીં રિફ્લેક્સિવ પ્રોનાઉન જે છે એ પણ વાક્યની અંતે જ વપરાય છે. તો આઈ ડુ માય વર્ક માય સેલ્ફ, હું મારું કામ મારી જાતે કરું છું. કેવી રીતે કરું છું? તો મારી જાતે, તો એ થોડો ભાર આપેલો કહેવાય. અને સ્વ જાતે કરે છે એટલે એ પણ સ્વવાચક કે ભારવાચક તરીકે ઓળખાય છે. તો વી ગીવ અવર એક્ઝામ અવર સેલ્સ, આ જે છે એ બહુવચન છે. તો અમે અમારી પરીક્ષા અમારી જાતે આપીએ છીએ. તો અમારી જાતે આપીએ છીએ એ અહીંયા ભાર દર્શાવવા, પરીક્ષા આપે કેવી રીતે આપે? પોતાની જાતે, એટલે ભારવાચક કે સ્વરવાચક, અને એની જે સ્થાન જે છે એનું એ વાક્યને અંતે છે. તો હવે આગળ જોઈએ, યુ ફિનિશ યોર પ્રોજેક્ટ યોર સેલ્ફ, તમે તમારો પ્રોજેક્ટ છે તમારી જાતે પૂરો કરો. તો તમારી જાતે પૂરો કરો એ ભાર દર્શાવવામાં આવ્યો અને વાક્યને અંતે છે. પછી યુ ટેક યોર ડિસિઝન યોર સેલ્ફ, તમે તમારું ડિસિઝન એટલે કે તમારો નિર્ણય જે છે એ તમારી જાતે લ્યો. તો તમારે અહીં તમારી જાતે, તો આ જે છે યોર સેલ્ફ એ એકવચન માટે છે, જ્યારે યોર સેલ્ફ જે છે એ બહુવચન માટે છે. તો એકવચન અને બહુવચન માટે અલગ વપરાય છે, એ પણ ધ્યાનમાં રાખવું પડશે. પછી જોઈએ, હી વિન્સ હિઝ ગેમ્સ, હી વિન્સ હિઝ ગેમ્સ હિમસેલ્ફ, તો તેણે તેની જે રમત જે છે તેની જાતે જીતી, એટલે કે એકલાના દમ ઉપર પોતે જે છે મહેનત કરી અને જે રમત જે છે એ જીતી છે, એટલે અહીં હિમસેલ્ફ જે છે એ આવે છે, એટલે ભાર દીધેલો કહેવાય અને સ્વવાચક પણ કહેવાય. પછી છે સી વિલ પાસ હર આઈએએસ એક્ઝામ હર સેલ્ફ, તો તેની તેની એક્ઝામ જે છે તેની જાતે, એટલે કે આઈએએસ ની એક્ઝામ છે તેની જાતે પાસ કરશે, એટલે તેની જાતે પાસ કરશે, એટલે કે પોતે જે છે એ મહેનત કરી અને એ પોતે જ પાસ કરશે, તો એ ભાર આપેલો કહેવાય. પછી છે ઈટ ઈટ ઈટ્સ ઈટ ઈટ્સ ઈટ્સ ફૂડ ઈટ સેલ્ફ, તો દરેક પ્રાણી જે છે પોતાનો ખોરાક જે છે એ જાતે જે છે એ શોધે છે અને ખાય છે. તો ઈટ ઈટ ઈટ્સ ફૂડ ઈટ્સ સેલ્ફ, તે તેનો ખોરાક જે છે તેની જાતે એ શોધે છે અને ખાય છે, એટલે એમાં પણ ભાર આપેલો કહેવાય. પછી જોઈએ આપણે છેલ્લું ઉદાહરણ જે છે, ધે રાઇડ ધે રાઇડ ધે રાઇડ ધેર બાઇક ધેર બાઇક ધેમ સેલ્સ, તો તેઓ પોતાના બાઇક જે છે પોતાની જાતે ચલાવે છે. તો અહીં આપણે દરેક જે છે એનું રિફ્લેક્સિવ પ્રોનાઉનમાં એનું ચોક્કસ અને નિશ્ચિત સ્થાન જે છે જે વાક્યને અંતે જ આવે, અને દરેકમાં ભાર દર્શાવવામાં આવે છે, અને પાછું દરેક જે છે સ્વવાચક પોતાની જાતે જ કાર્ય થતા હોય છે, એટલે એને સ્વવાચક પણ કહેવામાં આવે છે. આમ અહીં પર્સનલ પ્રોનાઉન જે છે એ
જુદા જુદા ભાગમાં વહેંચાયેલું છે અને એ પાર્ટસ ઓફ સ્પીચનો એક મહત્વનો ભાગ છે. આપણે દરેક પાર્ટસ ઓફ સ્પીચમાં આવેલી વસ્તુ જે છે એનો ચોક્કસ નિશ્ચિત સ્થાનમાં જો મૂકશું તો અંગ્રેજીમાં ક્યારે ભૂલ પડવાની સંભાવના રહેતી નથી. અને આપણે સચોટ અને સાચા જવાબ છે એ પણ આપી શકીએ. એટલે દરેક ભાગ જે છે અહીંયા આપણે જે પાંચ કોષ્ટક જે છે પાંચેના ઉદાહરણ લીધા, ટોટલ 40 ઉદાહરણ થયા છે. એટલે તમે 40 ઉદાહરણ જોશો તો કયો શબ્દ, એટલે કે તમે નાઉન જે હતું અગાઉના વિડીયોમાં એ પણ ક્યાં મૂકવું, પછી પ્રોનાઉન જોયું તો પ્રોનાઉન પર્સનલ પ્રોનાઉન છે એનો કેવી રીતે ઉપયોગ કરો એ પણ તમે સમજી શકશો અને આસાનીથી અને સરળતાથી તમે શીખી શકશો. થેન્ક યુ વેરી મચ.